दलसन फूलना हमीज सरजन हारा राम दलसन फूलना हमीज सरजन हारा। नमस्ते विद्यार्थी मित्रों, काले आपने खामियों मानव आपने खामियों की चर्चा करी अने थोड़ू एनी निवारण की चर्चा करी। थोड़ू आगे चर्चा करिए तो मुख्य खामियों कई कई थी? त्रण प्रकार था। एक लघु दृष्टि, बे गुरु दृष्टि, त्रीजु प्रेस मायोपिया। निवारण माटे आपने जे लेंस लीधा था एनी चर्चा करी थी। तो हवे आजे आपणे बहु महत्वनो मुद्दो भणीए छीए अने परीक्षामां पण तमने वारंवार आजे खामीओ छे એમાંથી કદાચ એકાદી ખામી પૂછાઈ શકે, શક્યતાઓ ટૂંકમાં વધુ છે, તો આપણે એને શાંતિથી સમજીએ। તો એમાંની પહેલી ખામી છે લઘુ દ્રષ્ટિની ખામી। કાલે આપણે ચર્ચા કરી હતી કે જે વસ્તુને તમે દૂર વસ્તુને તમે જોઈ શકતા નથી, તો એવા પ્રકારની ખામીને શું કીધું હતું? લઘુ દ્રષ્ટિની ખામી। થોડી તમારી સમજ હશે તો આપણે એની ચર્ચા કરીએ। કે પહેલો મુદ્દો એ કે જો નજીકની વસ્તુ તમે સ્પષ્ટ જોઈ શકો છો, પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી। દૂર એટલે સમજો છો ને કે અમુક હદ સુધી દૂર જો તમને સ્પષ્ટ દેખાય નહીં, એનો અર્થ શું? કે નેત્રમણીમાંથી એનું વક્રીભવન નેત્રપટલ પર પડતું નથી, એટલે કે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી। તો આવા પ્રકારની ખામીને આપણે શું કીધું હતું? લઘુ દ્રષ્ટિની ખામી। આપણે એના માટે બીજો શબ્દ પણ વપરાય છે માયોપિયા। એવું પણ બોલી શકે કે માયોપિયા વિશે સમજાવો, એવું પણ બોલી શકે કે લઘુ દ્રષ્ટિની ખામી, એના કારણો, એનું નિવારણ, આના વિશેની ચર્ચા કરો। તેના માટે આ બધા મુદ્દાઓને ભેગા કરી અને આપણે પ્રશ્નોનો જવાબ આપવા પડશે। તો આપણે એની સમજ લઈએ છીએ કે તમને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, કહેવાનો અર્થ કે જે દૂર બિંદુ છે એ ખસે છે, જે આપણને એ યોગ્ય પ્રમાણમાં વક્રીભવન પામી નેત્રપટલ પર એ કેન્દ્રિત થવું જોઈએ એ થતું નથી, એટલે આવા પ્રકારની ખામીનું સર્જાય છે। ખાસ કરીને ચર્ચા કરી હતી કે વિદ્યાર્થીઓને મોટા ભાગે આંખની જો ખામી હોય તો એ કઈ ખામી છે? લઘુ દ્રષ્ટિની ખામી। કદાચ તમને ખબર હશે કે જે આપણે નંબર આવે આંખના એ માઇનસ હોય, એટલે કે એને સમજવાનું કે લઘુ દ્રષ્ટિની ખામી છે। શું બને છે? તેના મુખ્ય કારણો બે છે કે વક્રતામાં વધારો થાય છે। કદાચ આ શબ્દથી થોડું તમને આમ સમજ નહીં પડે, વક્રતા વધે એટલે જો આ જે બહિર્ગોળ લેન્સ છે ને આંખની અંદર આપણે ચર્ચા કરી માનવ આંખમાં એમાં જે લેન્સ વપરાય છે, તો અંદર જે લેન્સ છે એ આ બહિર્ગોળ લેન્સ, એમાં વક્રતા વધે એટલે કહેવાનો અર્થ છે એનો કે સમજો દાખલા તરીકે લેન્સ છે આ, તો વક્રતા વધે છે આ, એટલે એ જે વક્રીભવન થાય આ જે છે પારદર્શક પટલ છે, પછી કીકી કણિકા નેત્ર મણિ આ બધા મુદ્દા આપણે માનવ આંખમાં જોયા છે, તો એ વક્રીભવન પામીને વક્રતા વધે છે એટલે વધુ વક્રીભવન પામે, એટલે એની કેન્દ્ર લંબાઈ શું થાય? ઘટે। તો કેન્દ્ર લંબાઈ ઘટે એટલે તો પ્રકાશમાં જે કિરણો બહારથી આવે છે એ એના આગળના ભાગમાં કેન્દ્રિત થાય। શું મેં સમજાવ્યું છે બીજી આકૃતિમાં કે ઓ છે સમજો નજીકનું બિંદુ છે, એટલે નજીકની વસ્તુ તમે જુઓ છો કે સ્પષ્ટ દેખાય છે અને એનું જે પ્રતિબિંબ છે એ નેત્રપટલ પર પડે છે, પરંતુ ડેશ ડેશ કરેલું છે, એનો અર્થ કે પ્રકાશના કિરણ અનંત અંતરેથી આંખમાં પ્રવેશે છે। તો આ સમયે તમે જોઈ શકો છો કે વક્રતામાં વધારો થવાથી એની કેન્દ્ર લંબાઈ ઘટે છે, એટલે એ નેત્રપટલ પર કેન્દ્રિત થવાની જગ્યાએ નેત્રપટલથી થોડા
કેન્દ્રિત થાય છે. માનવ આત્મા આપણે મૂળ સંખ્યા છે શું કે જો પ્રકાશના કિરણો વક્રીભવન પામીને નેત્ર પટલ પર કેન્દ્રિત થાય તો જ વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય છે, નહીતર વસ્તુનું પ્રતિબિંબ તમને ધૂંધળું દેખાય. તો અહીંયા તમે સમજી શકો કે જે વક્રીભવન પામીને થોડા આગળના ભાગમાં કેન્દ્રિત થયા એટલે તમે કહી શકશો કે તો આનું જે પ્રતિબિંબ છે એ સ્પષ્ટ દેખાશે નહીં. તો દ્રષ્ટિ જેવા જે સંદેશાઓ મોકલે છે એ સ્પષ્ટ મગજને સંદેશાઓ પહોંચશે નહીં, એટલે આપણે પ્રતિબિંબ સારી રીતે જોઈ શકતા નથી. એટલે તો આવા પ્રકારની ખામીને આપણે શું કહીએ છીએ, લઘુ દ્રષ્ટિની ખામી. દોડો લાંબુ થવું એ જે એને વક્રતા વધે છે, દોડો લાંબો થાય તો આ બંને વચ્ચેનો જે ગાળો છે એ પણ વધે, એટલે એ વક્રીભવન થોડું આગળના ભાગમાં થાય છે. પણ આ બધી વાતો તમે હળવાશથી લખી શકો છો કે લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થતો નથી. વક્રતા વધે છે અને જરૂરિયાત મુજબ પાતળો થતો નથી, એટલે પ્રકાશના કિરણો આંખમાં વક્રીભવન પામીને ક્યાં થોડા આગળના ભાગમાં કેન્દ્રિત થાય છે. આ લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો છે. તો બહેનો શું વિદ્યાર્થીઓ કે આનાથી વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય નહીં, વસ્તુને સ્પષ્ટ જોઈ શકાતું નથી, દૂરબિંદુ ખસી ગયું એટલે દૂરબિંદુ અનંત હતું, પણ એ જે નેત્રવણી છે એ સારી રીતે કામ કરી શક્યું નહીં, શિમિરી સ્નાયુ એને જરૂરિયાત મુજબ જે પાતળો કરવો જોઈએ કરી શકતું નથી, એટલે આગળ વક્રીભવન પામી અને આગળ કેન્દ્રિત થયું એટલે આપણે એને સ્પષ્ટ જોઈ શકતા નથી. તો પ્રશ્ન તરીકે ચાલો ખામી તો થઈ તો એને નિવારણ પર આપણને આપેલું છે. શું નિવારણ છે કે આપણી પાસે જે મીન્સ માનવ આંખ છે પણ આંખની આગળ તમે જો અંતર્ગોળ લેન્સ રાખો છો, જોઈ શકો છો અહીંયા વક્રીભવન અહીંયા વક્રતામાં વધારો થયો, તો આ લેન્સમાં તમે જોઈ શકો છો કે આ રીતે એમાં ઘટાડો આવે છે, અંતર્ગોળ લેન્સ આ રીતે આકૃતિ થાય, તો જેથી શું થશે કે અહીંયા જેના કારણે ફેરફાર થયો એ આંખની આગળ તમે કૃત્રિમ લેન્સ રાખી દીધો, એ લેન્સનું નામ છે અંતર્ગોળ લેન્સ. મુખ્ય લેન્સના બે પ્રકાર છે, અંતર્ગોળ લેન્સ બહિર્ગોળ લેન્સ. જેથી જે વક્રતામાં વધારો થયો તો એ ઘટી જશે અને જે મુજબ એ આકૃતિમાં તમે જોઈ શકો છો એ મુજબ એ આંખની આગળ તમે એને ગોઠવશો એટલે એ વક્રીભવન થોડું વધુ કરશે અને વધુ કરીને યોગ્ય પ્રમાણમાં એ નેત્ર પટલ પર એને શું કરશે, કેન્દ્રિત કરશે. તો હવે પાછી વાત તો એ થઈ કે નેત્ર પટલ પર જો કેન્દ્રિત થઈ જાય તો વસ્તુને તમે સ્પષ્ટ બને જોઈ શકશો. તો આ થયું લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ. કદાચ તમે વાંચશો તો અંતર્ગોળ લેન્સ માટે બીજો શબ્દ પણ વપરાય છે અપસારી, અને બહિર્ગોળ વાત કરીએ બીજો લેન્સ બહિર એના માટે શબ્દ આવશે અભિસારી. તમારી જાણ માટે આપણે એને યાદ રાખશું, કદાચ આ શબ્દ હોય તો આપણે એનાથી થોડા પરિચિત હોવા જોઈએ. તો આ રીતે એનું લઘુ દ્રષ્ટિ જે ખામી છે એનું નિવારણ કરીને વસ્તુને તમે સ્પષ્ટ શું કરી શકો છો, જોઈ શકો છો. તો તમારા મનમાં પ્રશ્ન હશે કે સર આ બધાના નંબર તો જુદા જુદા હોય, તો કદાચ તમને એનો જવાબ પણ મળી ગયો છે. સમજો કોઈની આંખમાં જ્યાં વક્રતા છે થોડી વધારે ઓછા પ્રમાણમાં વક્રતા વધતી ઓછી હોય એટલે તમે કહેશો કે તો આ પ્રતિબિંબ, હા એક વસ્તુ પાકે કે નેત્રપટલની આગળ રચાશે પણ એ થોડું વધતું ઓછું પ્રમાણમાં હશે.
तो એને નેત્રપટલ પર પાડવા માટે આ અંતર્ગુણ લેન્સની વક્રતા પણ વધતી પછી કોઈ એટલે પ્રાંતના નંબર જુદા જુદા હોય એનું કારણ પણ આ છે. તો વિદ્યાર્થી આટલો સહેલો મુદ્દો હતો. સૌથી પહેલા કે લઘુ દ્રષ્ટિની ખામી છે કે ભાઈ દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, જગ્યા મુજબ લેન્સ પાતળું થતું નથી, તો એનાથી પ્રતિબિંબ છે નેત્રપટલ પર પડવું જોઈએ, પડતું નથી, તો પ્રતિબિંબ આગળના ભાગમાં રચાય છે, એ દૂર બિંદુ છે એ ખસે છે, જેથી પ્રતિબિંબ દૂરનું દેખાય છે, તો એ ડોળાનો જે લાંબો થાય છે તેની અંદર ગાળો પણ વધે છે, એના કારણે હવે એ પ્રતિબિંબ સ્પષ્ટ નથી દેખાતું, એ ખામી થઈ, તો એનું નિવારણ શું? તો હા, કે તમે આંખની આગળ એટલે કે સમજો કે તમે જે ચશ્મા પહેરો છો અંતરનો લેન્સ તમે રાખી દો તો પ્રતિબિંબ વળી પાછું મૂળ જગ્યા પર પડશે, એટલે કે નેત્રપટલ પર પડશે. તો માનવ આંખમાં આપણે સમજ્યા કે જો પ્રતિબિંબ નેત્રપટલ પર પડે તો તમે વસ્તુને સ્પષ્ટ જોઈ શકો છો. તો આ લઘુ દ્રષ્ટિની ખામી એનું આપણે શું કહ્યું? નિવારણ, જેથી વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાય છે. ચાલો નિવારણ માટે કયો લેન્સ હોય? મિત્રો અંતર્ગોળ લેન્સ. બીજા કયા નામથી ઓળખાય? ને અપસારી લેન્સ. એક લક્ષી પૂછું છું, પ્રતિબિંબ નેત્રપટલની આગળના ભાગમાં રચાય છે, દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતું નથી, નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે. જાણ માટે પણ લઘુ દ્રષ્ટિની કારણે નજીક ન દેખાય એવું નહીં, નજીક તો સ્પષ્ટ જ દેખાય. હજુ તમને જરૂરિયાત મુજબ લેન્સ પાતળો થતો નથી, તમે બધા મુદ્દાઓને ક્રમશ ગોઠવી અને રજૂઆત કરો તો સમજી શકાય. ચાલો આ મુદ્દો હતો લઘુ દ્રષ્ટિની ખામી. હવે આપણે બીજો મુદ્દો છે ગુરુ દ્રષ્ટિની ખામી. ત્રણ પ્રકાર લીધા ને, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ, પ્રેસ્ટ ગુરુ. આ પ્રશ્ન પણ આઈપી છે, પણ માર્ગમાં હોઈ શકે. આકૃતિ સ વર્ણન કરો, એવું સમજાવો, કારણ આપી નિવારણ, એવો પ્રશ્ન પૂછી શકે. અને આપણે બીજું હાઇપરમેટ્રોપિયા તરીકે પણ આને ઓળખી શકાય. કોઈ પણ શબ્દ તમારી સામે આવે, જનરલી આપણે આ શબ્દથી વધુ પરિચિત છીએ, ને હાઇપરમેટ્રોપિયા પણ કહેવાય. શું છે ગુરુ દ્રષ્ટિની ખામી? આમ તો થોડી સમજ આપણે ખામી વિશે બન્યા હતા, એટલે ચર્ચા કરી હતી, તમે અત્યારે સમજ પણ હશે. શું કે ગુરુ દ્રષ્ટિની ખામી એટલે તમને નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. પેલો મુદ્દો, એનો અર્થ શું થયો? થોડું વધારે લાંબુ લખવું હોય તો લખાય કે ગુરુ દ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે, પરંતુ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકાતી નથી. તો તરત તમને પ્રશ્ન થાય કે આનો અર્થ શું? કે આને તમે તફાવત સ્વરૂપે લેશો તો વિશેષ મજા આવશે, કે લઘુ દ્રષ્ટિમાં દૂરનું બિંદુ ખસ્યું, જ્યારે ગુરુ દ્રષ્ટિમાં એનું નજીક બિંદુ છે એ ખસે. એનો હેતુ લક્ષી પૂછી લેતો, નજીક બિંદુ કેટલું હતું? 25 સેન્ટીમીટર. આપણે બની ગયા છે, તો એ 25 સેન્ટીમીટર થી એ નજીક બિંદુ છે તો દૂર ખસી જાય. આમ જો આ સામાન્ય આંખ છે, સામાન્ય એટલે કે કોઈ ખામી વગરનું છે, તો સમજો કે આ નજીક બિંદુ છે 25 સેન્ટીમીટર અંતર હશે. તો ત્યારે તમે જે વસ્તુને જોવો છો એ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો યોગ્ય રીતે વક્રી ભવન પામશે. જાણો છો તમે કેના પર કેન્દ્રિત થશે? નેત્રપટલ પર. એટલે વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય છે. આપણે વાત કરી છે માનવ આંખની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, એનો અર્થ કે આવું નથી, ખામી છે. તો શું હેતુ લક્ષી કોઈ ના? કે જે નજીક બિંદુ હતું એ ખસે છે, એટલે નજીકની વસ્તુ તમને દૂરી લાગે છે, સારી રીતે દેખાતી નથી,
કે બીજા શબ્દમાં તમને કહું તો વાંચવામાં થોડો પ્રોબ્લેમ પડે, સારી રીતે અંદર અક્ષરો દેખાય નહીં, આ બધી ગુરુ દ્રષ્ટિની ખામીઓની સમજ છે. તો હવે આપણે આગળ વધી કે એમાં શું બને છે, તો સૌથી પહેલા એની વક્રતા છે એ ઓછી થાય. લઘુ દ્રષ્ટિમાં શું કહેલા હતા, વક્રતા વધે છે અભયની, આમાં વક્રતા ઓછી થાય. કેવાનો અર્થ કે લેન્સ જરૂરિયાત મુજબ જાડો થતો નથી, તો વક્રતા ઓછી થાય એટલે કેન્દ્ર લંબાઈ છે એ વધે છે. કેન્દ્ર લંબાઈ વધે એટલે વક્રીભવન પામીને પ્રકાશમાં જે કિરણો છે એ નેત્રપટલ પર કેન્દ્રિત થવા જોઈએ પણ થતા નથી. એનો અર્થ કે એ વક્રીભવન વધુ પામીને કેન્દ્ર લંબાઈ વધુ હોવાથી એ નેત્રપટલની પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે. એનો ગોળો છે એ નાનો, જેથી અંદરનો ગાળો પણ વધે છે. એક વક્રીભવન પામીને એ પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે. તમે જોઈ શકો છો અહીંયા એનું પ્રતિબિંબ ઝીલાય છે, જેથી જો નેત્રપટલ પર ઝીલાતું હોય આય તો સ્પષ્ટ દેખાય, પણ પાછળના ભાગમાં ઝીલાય છે એટલે પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું નથી. ચાલો તફાવત સાથે સરખાવો કે ભાઈ લઘુ દ્રષ્ટિની ખામીમાં આ જે પ્રતિબિંબ છે ક્યાં રચાતું હતું, આગળ, જે ગુરુ દ્રષ્ટિમાં ક્યાં રચાય છે, પાછળ. તો આ વાત છે એના કારણ છે કે આવું બને છે. આવું બને છે નો અર્થ કે મને જેવી રીતના સામાન્ય આ વસ્તુને જોઈ શકે છે એ ગુરુ દ્રષ્ટિ વાળી જે આંખ છે, આ ખામી છે, એ વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી. કારણ શું, તો એની વક્રતા ઓછી થવાથી, ડોળો નાનો થવાથી, એનું જે પ્રકાશના કિરણોનું વક્રીભવન થઈ અને નેત્રપટલ પર રચાવું જોઈએ, એનાથી એ ક્યાં રચાય છે, પાછળ. તે વસ્તુ તો મગજમાં થઈ ગઈ કે હા, આના કારણે ગુરુ દ્રષ્ટિની ખામી સર્જાય છે. તો આપણે પ્રશ્ન થાય તો હવે શું, ઓકે, તો એનું નિવારણ. લઘુ દ્રષ્ટિમાં પણ આપણે નિવારણ લીધું, ગુરુ દ્રષ્ટિમાં પણ એ જ બધું છે. નિવારણ કે શું કરીએ, તો પ્રશ્ન થશે તરત તમને કે સાહેબ અહીંયા અંતર કોણ લેન્સ રાખ્યો હતો, તો અહીંયા આપણે કયો લેન્સ રાખી દઈએ, બહિર્ગોળ લેન્સ. જો વક્રતા ઓછી હતી ને એટલે આપણે બહિર્ગોળ લેન્સ રાખ્યો, વક્રતા વધારી આંખની આગળ. તો તમને પ્રશ્ન તરત જ સમજણ આવશે કે હા બરાબર, કે હવે અંતર્ગોળ લેન્સથી જે પ્રતિબિંબ તેને પાછું ખસેડ્યું હતું, પણ બહિર્ગોળ લેન્સથી જે અહીંયા કેન્દ્રિત થાય છે એને આપણે ક્યાં લાવી દેશું, આ આઈ લેન્સને આઈ પર લાવી દેશું. જોઈ શકો છો તમે, જેથી બહિર્ગોળ લેન્સ દ્વારા આ જે પ્રકાશના કિરણો છે ને, આ નજીક બિંદુ છે એ જે દૂર જતું રહ્યું છે એ બહિર્ગોળ લેન્સના કારણે એ જે વક્રીભવન પાછળ જે થતું હતું, કેન્દ્રિત થતું હતું, એ હવે ક્યાં આવી જશે, બિલકુલ નેત્રપટલ પર. જો આ પ્રતિબિંબ નેત્રપટલ પર પડે તો એ આંખ કેવી થઈ ગઈ, સામાન્ય. તો આ ખામીનું શું થઈ ગયું, નિવારણ. ચાલો એ તો લખશે કે ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કયો લેન્સ કરે છે, બીજા શબ્દમાં આપણે શું બોલશું, અભિસારી લેન્સ પણ કહેશું. તો તફાવત કેવી રીતે લેવા જાવ તો વિશેષ સમજાશે કે લઘુ દ્રષ્ટિની ખામી નિવારણ કેના દ્વારા થતું, અંતર્ગોળ લેન્સ દ્વારા. ગુરુ દ્રષ્ટિમાં નિવારણ કેનાથી થાય છે, બહિર્ગોળ લેન્સ. આમ બધા ઉદાહરણ ક્રમશ લેતા જશું તો તમને વિશેષ સમજાશે. માનો આ સમાવેશક ક્ષમતા, ખામી, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ બધા એકબીજા ઉપર આધારિત છે અને એકબીજા સાથે સરખાવતા તો વિશેષ તમને સમજાય. તો આ રીતે આપણે સમજી શકશું.
કે બે નજીકની વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી, નજીક બિંદુ દૂર ખસે છે, વક્રતા ઓછી થાય છે, ડોળો નાનો થાય છે, એટલે પ્રતિબિંબ પાછળના ભાગમાં રચાય છે, એટલે સ્પષ્ટ દેખાતું નથી. તો નિવારણ શું? નિવારણ એ કે તમે આંખની આગળ બહિર્ગો લેન્સ લગાવો તો પ્રતિબિંબ પાછળ અને વળી પાછું નેત્રપટલ પર આવી જશે, જેથી તમે સ્પષ્ટ જોઈ શકશો. તો આજે આપણે ગુરુ દ્રષ્ટિની ખામી. ચાલો હવે આપણે પ્રેસ બાયોપિયા, આંખની ત્રીજી ખામી, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા. તો તમને એમ થશે કે સાહેબ આ શું એવું કે દૂર નથી દેખાતું તો સહી ગયા, નજીક નથી દેખાતું તો સહી ગયા, તો પ્રેસ બાયોપિયા તો શું એવું? તો એનો અર્થ શું છે બધું કે જ્યારે ખાસ કરીને મોટી ઉંમરની જે વ્યક્તિઓ હોય ને એને પ્રેસ બાયોપિયાની ખામી વધુ જોવા મળે છે, કારણ કે એની જે સિલિયરી સ્નાયુ છે, આપણે સિલિયરી સ્નાયુ વિશે સમજ્યા છે કે મારા જે નેત્ર મણી છે ને એને ખબર છે ને એને કેન્દ્ર લંબાઈમાં વધઘટ કરવા માટે જે વપરાય છે એને આપણે શું કહીએ છીએ? સિલિયરી સ્નાયુઓ. કદાચ શબ્દ લખો તો યાદ આવી ગયો છે. શું છે આનું કાર્ય? સિલિયરી સ્નાયુઓનું, હા, કે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં વધઘટ કરવાનું. કેન્દ્ર લંબાઈમાં વધઘટ એટલે શું? જસ્ટ પૂછું છું. લખો તો કહેવાનો અર્થ કે જરૂરિયાત મુજબ પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે અને તે પ્રકાશના કિરણોને ક્યાં કેન્દ્રિત કરવાના? નેત્રપટલ પર. તો શું વાત કહી રહ્યા છીએ સમજમાં આપણે? કે જે મોટી ઉંમરની વ્યક્તિઓ છે એમાં આ જે સિલિયરી સ્નાયુ છે વધુ પડતું કાર્ય કરવાથી થોડા નબળા બન્યા, દરેકને હોતું નથી પણ મોટા ભાગે જોવા મળે છે, જેનાથી શું થાય છે આ જે લેન્સ છે એ જરૂરિયાત મુજબ જાડો અથવા પોલું હોય તો જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી. ખાસ કરીને બોલું છું કે જે નજીકની વસ્તુ છે એ સ્પષ્ટ જોઈ શકતા નથી. આપણે તમને ખબર હોય તો વાત કરી દીધી, થોડી એમ જ કહું છું ખાલી કે વિદ્યાર્થીઓને લઘુ દ્રષ્ટિની ખામી હોય, મોટી ઉંમરની વ્યક્તિને ગુરુ દ્રષ્ટિની ખામી હોય, તો અહીંયા છે ને આ લેન્સ જરૂરિયાત મુજબ જાડો નથી થતો. એટલે એ જે મોટી ઉંમરની વ્યક્તિને જે આ ખામી વધુ સર્જાય છે, કેવા અર્થ કે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી. આમ તો એવું બોલાય છે કે નજીક કે દૂર એકે વસ્તુને સ્પષ્ટ જોઈ શકતા નથી, એની કેન્દ્ર લંબાઈમાં વધઘટ થતી નથી. એટલે વૈજ્ઞાનિક શબ્દમાં આપણે બોલવું હોય એવું બોલાય કે નજીક બિંદુ છે ને એ દૂર ખસી ગયું હોય અને દૂર બિંદુ પણ ખસી ગયું હોય. એટલે નજીકની કે દૂરની એક પણ વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાતી નથી. તો આવા પ્રકારની જે ખામી છે એને આપણે શું બોલશું? પ્રેસ બાયોપિયાની ખામી. જેનાથી મોટી ઉંમરની વ્યક્તિને ખાસ થાય છે, તમે ઘણા બધા આપણા દાદા કે દાદી હોય તો એના તમે ચશ્મા જોયા હશે, તો કદાચ એ ચશ્મા આવા હશે. શું કહું છું તમને કે મેં આ ચશ્મા મેં ગ્લાસ રાખ્યો છે, તો એમાં તમને બે પ્રકારના ગ્લાસ જોવા મળશે. તમે જોયા હશે, ન જોયા તો કે ધ્યાનમાં આવે તો જોજો, એક વચ્ચે થોડો બે ગ્લાસ હોય, એકમાં છે એમાં આ થોડો છે ને જાડો હશે અને ઉપર થોડો પાતળો ગ્લાસ હશે. આપણે કોઈ પ્રેસ બાયોપિયામાં બંને પ્રકારનું, નજીક નથી દેખાતું દૂર નથી દેખાતું, હા વધારે પડતું જોવામાં નજીકની વસ્તુ તકલીફ પડે છે પણ દૂર પણ પડે, મોટી ઉંમર થાય એટલે આ વસ્તુ વિશેષ રીતે જોવા મળે છે. તો ખામી તો સર્જાતી, તો હવે એનું નિવારણ શું? તો આપણે વાત કરી હતી કે લઘુ દ્રષ્ટિમાં નિવારક અંતર્ગોળ લેન્સ છે, અપસારી. ગુરુ દ્રષ્ટિનું નિવારણ બહિર્ગોળ લેન્સ છે, અભિસારી. તો પ્રેસ બાયોપિયા નિવારણ શું જોઈ શકો છો તમે? દ્વિકેન્દ્રીય લેન્સ. શબ્દ પકડો, દ્વિકેન્દ્રીય એટલે અહીંયા આગળના ભાગમાંથી નેત્રપટલ પર કેન્દ્રિત કરતો અંતર્ગોળ લેન્સ, પાછળના ભાગમાંથી નેત્રપટલ પર કેન્દ્રિત કોણ કરતો તો બહિર્ગોળ લેન્સ. તો અહીંયા
ત્રિકેન્દ્રીય લેન્સ આપણે વાપરીશું. ત્રિકેન્દ્રીય લેન્સ આકૃતિમાં જોઈ શકો છો, એક જ ગ્લાસ છે, મીન્સ એક લેન્સ છે જેમાં અંતરનો લેન્સ પણ છે અને બીજો બહિર્ગો લેન્સ, બંને એક સાથે છે. ત્રિકેન્દ્રીય લેન્સ જ્યાંથી પ્રકાશના કિરણો આવે છે એની જરૂરિયાત મુજબ વક્રીભવન થાય છે. અને બીજા શબ્દમાં બાયફોકલ લેન્સ પણ કહે. જો ટૂંકનો ન પૂછાય અને હેતુલક્ષી પૂછાય કે પ્રેસ બાયોમેની ખામી વપરાતા લેન્સનું નામ શું, બોલી શકો છો દ્વિકેન્દ્રીય લેન્સ અથવા બાયફોકલ લેન્સ. તમને કઈ શું આની વિશેષતા શું, તો સમજો કે આપણે આ ચશ્મા સ્વરૂપે આને પહેરીએ છીએ. તો હવે મને કહો, જ્યારે તમારે વાંચવાનું હોય ત્યારે આપણો આંખનો ગોળો ક્યાં હોય, નીચે આવે. નીચે હોય એનો અર્થ શું, કે ત્યારે તમારે નજીકની વસ્તુ જોવી છે. તમે બોલ્યા કે પ્રેસ બાયોમેમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી કે દૂરની પણ દેખાતી નથી. તો હવે તમે કહો કે આવી રીતે આંખ છે આપણું નીચે, તો ત્યારે તમારી નજર કયા લેન્સ ઉપર હશે, બહિર્ગોળ લેન્સ ઉપર. એટલે જે પ્રતિબિંબ પાછળના ભાગમાં રહેતા દૂરને ક્યાં કેન્દ્રિત કરશે, નેત્રપટલ પર. તો પ્રશ્ન થશે ઉપરનું શું કામ, તો તમે જ વિચારો. જ્યારે તમે દૂર જોવો ત્યારે તમારી આંખ સીધી હોય, એટલે આમ દૂર સુધી જોવો છો, તો ત્યારે તમે આ લેન્સનો ઉપયોગ થશે કે ઉપરના લેન્સનો ઉપયોગ થશે, ઉપરના. તો ઉપર આપણો લેન્સ કેવો છે, અંતરનો. ઈ કેવી ખામીનું નિવારણ કરે છે, લઘુ દ્રષ્ટિ. કહેવાનો અર્થ દૂરની વસ્તુ જો સ્પષ્ટ દેખાતી ન હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. એક જ લેન્સમાં બંનેનો સમાવેશ થાય છે, એટલે એને દ્વિકેન્દ્રીય લેન્સ તરીકે આપણે એને ઓળખી છે. અને આ બંને પ્રકારની ખામીનું નિવારણ, આપણે જે પ્રેસ બાયોમીટર કીધી જે ખામી છે એનું નિવારણ આ લેન્સ દ્વારા કરી શકાય છે. તો આપણે આ વસ્તુને સંજ્ઞા જે નિવારણ માટે હેતુલક્ષી આવે તો દ્વિકેન્દ્રીય લેન્સ બહુ મહત્વના મુદ્દા છે. ત્રણેય આપણે જે ભણ્યા એમાં ખાસ માનવ આંખ, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને પ્રેસ વ્યવસ્થિત તમે જોઈ લેજો તો તમને આ મુદ્દાઓ સમજાઈ જશે.